સમાચારોના અંતે વાત કરીએ તો ઉત્તરાયણનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ પતંગબાજોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉત્તરાયણની તૈયારી માટે સૌ કોઈમાં હોડ લાગી છે. નાના મોટા સૌ કોઈ રાહ જોઈને બેઠેલા હોય છે તેવા ઉત્તરાયણના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી છે. ઉત્તરાયણ પૂર્વે તૈયારી માટે હોડ લાગી છે અને શહેરના પતંગબાજોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌ કોઈ 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસની રાહ જોઈને બેઠા છે. ત્યારે અમદાવાદ શહેરમાં નરોડા વિસ્તારમાં યાકુબભાઈ ફિરોજભાઈ દોરીવાળા અંદાજે 25 જેટલા વર્ષોથી પતંગ અને દોરીના સિઝનેબલ બિઝનેસ ધરાવે છે. યાકુબભાઈને ત્યાં સુરતી માજો, બરેલી માજો, તિરંગા અને સતરંગા માજા જેવા અનેક દોરા જેઓ હાથેથી તેઓ ઘસી આપે છે. નરોડા વિસ્તારના યુવાનો વર્ષોથી યાકુબભાઈને ત્યાંથી પતંગ અને દોરાની ખરીદી કરતા આવ્યા છે. તેમની સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અમે અહીંયા છેલ્લા 25 જેટલા વર્ષોથી દોરી રંગવાનો અને પતંગનો હોલસેલ બિઝનેસ ચલાવે છે અને તેમને ત્યાં 25 જેટલા લોકો અહીંયા કામ કરે છે. મને 25 વર્ષ થઈ ગયા. સુપર સાકર, 24 કેરેટ, પછી પાંડા, વર્ધમાન, આ બધી દોરીઓ વધારે ચાલે છે. આ વર્ષ થોડુંક મંદીનો માહોલ છે, 7 કલરમાં અને એ વસ્તુ આ રહી. મારે બરેલી બનાવું છે. મારા 15 માણસો કામ કરે છે, 15 માણસો કામ કરે છે અને અમે ઘરના ઓલરેડી 10 જણા, 25 જણા અમે કામ કરીએ છીએ. ટોટલ લેડીઝો બધું બધાને કામ મળી રહેશે. આ 13 જાન્યુઆરી 13 તારીખ જાન્યુઆરી સુધી કામ કરીએ છીએ અમે, રાત્રે 1 વાગ્યા સુધી. છેલ્લા 5-7 વર્ષ થી આવું છું, લગભગ 5-7 વર્ષ થઈ ગયા. સરસ, અહીંયાની દોરી બહુ સરસ આવે છે અને સારી રીતે રંગવામાં, ઉટ ચગાવવામાં વગેરે મજા આવે છે. એ જ કહું છું ને, મીડિયમ જેવું લાગે છે કે એટલો બધો મોટો પરો જેવું રહ્યું નથી અત્યારે. એવું થઈ ગયું કે મોંઘવારીના લીધે પબ્લિક માટેનો સંદેશોમાં એવું છે કે ચાઇના દોરી ન ચગાવે. માણસો પોતે પોતાનું જિમ્મેદારી સમજીને ચાઇના દોરી ન ચગાવે એનું ધ્યાન રાખવું જોઈએ. મેં ઘણા કિસ્સા બને જોયા છે કે જેની અંદર લોકોના મોત પણ થયેલા છે ફક્ત દોરીના લીધે, જે ન થવું જોઈએ. ઉત્સવ ઉત્સવના રીતે મનાવવો જોઈએ, નહીં કે કોઈની જાનને જોખમ સાથે ઉત્સવ મનાવવો જોઈએ. કેમેરામેન નિખિલ ગેહલો સાથે મેહુલ મિસ્ત્રી, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.